चार हको आपणे જોઈએ બરોબર સમાનતાનો હક સ્વતંત્રતાનો હક અને છેલ્લે છે એ શોષણ વિરોધી હક કે કોઈ પણ વ્યક્તિ પાસે ફરજિયાત પણ કાર્ય કરાવી શકાય નહીં અને જે વેતન સરકાર દ્વારા નક્કી કરેલું હોય લઘુત્તમ વેતન એનાથી ઓછું વેતન આપી શકાતું નથી બરોબર અને વેટ પ્રથા નાબૂદ કરવામાં આવી ટૂંકમાં શોષણ વિરોધી અને શોષણ રહિત સમાજની સ્થાપના થાય એના માટે આ હક આપવામાં આવ્યો છે ત્યાર પછી ધાર્મિક સ્વતંત્રતાનો હક દરેક વ્યક્તિની પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મની અંદર છે એ આસ્થા વિશ્વાસ ધરાવી શકે પોતાના ધર્મનો જે ફેલાવો કરી શકે હવે આજે જે છેલ્લા બે મૂળભૂત હકો છે એની ચર્ચા કરીએ તો એની અંદર સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ની અંદર શું આવે તો કે આપણા દેશની અંદર જ્યારે બંધારણ કર્યું ને ત્યારે જે બંધારણના ઘડવૈયાઓ અથવા તો એના જે સભાના સભ્યો હતા એ બધા સભ્યો છે એ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આવતા અને અલગ અલગ સમાજમાંથી આવતા કે જેને કારણે કોઈ પણ સમાજને પોતાની આગવી વિશેષતા હોય સંસ્કૃતિ હોય ભાષા હોય તો એમના જે કાંઈ નિયમો હોય ને એમની સ્વતંત્રતાઓ જળવાય ને અને એમની સંસ્કૃતિ જળવાય એના માટે છે એ આ પાયાના હકની અંદર આ જે પાંચમો હક છે એ રાખવામાં આવ્યો છે કે આપણા દેશની અંદર અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા ભાષા ધરાવતા લોકો છે ઘણા લોકો એવા છે કે એમની આગવી ભાષા કે અલગ પ્રકારની લિપિ કે સંસ્કૃતિ છે એ છે તો એમની ઓળખ જળવાય નહીં એના માટે છે એ એના આધારે રચાયેલા વર્ગ સમૂહો છે એ જાળવાય છે આપણા દેશની સંસ્કૃતિ છે એ અલગ અલગ જે ભાતીગળ સંસ્કૃતિ છે એ જળવાય છે એના માટે છે એ બંધારણની અંદર આ પાયાનો હક રાખવામાં આવ્યો છે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની અંદર કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તો એમાં ધર્મ જાતિ જ્ઞાતિ કે ભાષા કોઈ પણ કારણસર નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાય નહીં એ મૂળભૂત હક છે કે દાખલા તરીકે આપણા દેશની અંદર આદિજાતિના લોકો વસે છે બરોબર પહાડી વિસ્તારની અંદર તો એ સાંસ્કૃતિક દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ અથવા તો શૈક્ષણિક દ્રષ્ટિએ જે વર્તમાન સમાજ છે એનાથી ઘણા બધા પાછળ છે અને પછાત જીવન ગુજારે આર્થિક દ્રષ્ટિ અને સામાજિક દ્રષ્ટિ તો એમના વિકાસની તકો પૂરતા પ્રમાણમાં મળી રહે અને એ વર્તમાન સમાજ સાથે તાલ મિલાવી અને જીવન જીવી શકે એના માટે જે એને કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવ્યા તો એ અધિકાર હેઠળ છે એ મૂળભૂત હક એ બને કે એ વ્યક્તિને છે એ પોતાની સંસ્કૃતિ અને શિક્ષણ મેળવી શકે સંસ્કૃતિ જાળવી શકે એના માટે છે એ આ પાયાનો હક છે એ બંધારણની અંદર મૂકવામાં આવ્યો તો કોઈ પણ સંસ્થા હોય બરોબર શૈક્ષણિક સંસ્થા હોય કે જાહેર સંસ્થા હોય તો એ સરકાર દ્વારા જે કંઈ ચલાવાતી સંસ્થા હોય એની અંદર એને કોઈ પણ જાતના ભેદભાવ વિના એને એવા પ્રવેશ આપવા માટે જે તે સંસ્થા બંધાયેલી છે કે એને જાતિને આધારે કે ધર્મને આધારે એને એની સાથે કોઈ જાતનો ભેદભાવ કરી શકાતો નથી અથવા તો પ્રવેશ આપવા માટે ઇનકાર પણ કરી શકાતો નથી કે ભાઈ તું તો ફલાણી જાતિનો છો અથવા તો એસસીમાં આવેશ કે એસટીમાં આવેશ અને એમને પ્રવેશ નહીં આપીએ કે ભાઈ તમારા માટે જગ્યા નથી તો આવી કોઈ પણ જાતનો એને ઇનકાર કે એને અણછાતું વર્તન કરી શકાતું નથી ત્યાર પછી ચૂંટણીની અંદર પણ બરોબર કોઈ નેતા હોય તો એ મત આપવા માટે કે કોઈ ચોક્કસ વર્ગ સમૂહને ઉદ્દેશી અને પ્રચાર કે
ભાઈ તમારો સમાજ ખૂબ પછાત છે તો હું જીતી જઈશ કે ચૂંટણીની અંદર મને વિજય બનાવો મત આપો પછી હું તમારા સમાજને આગળ લઈ જઈશ કે તમારા સમાજ માટે આવું કામ કરીશ એવી લાલચ કે કોઈ સમાજને ઉદ્દેશીને છે એ પ્રચાર પણ કરી શકાતો નથી જો પ્રચાર કરે તો કલમ 123 લોક પ્રતિનિધિત્વ
या બંધારણ ઇલાજનો હક છે કીધેલો છે આંબેડકરે જે બંધારણનો આત્મા કીધો બરોબર આંબેડકરે જે આ હકને જે બંધારણનો આત્મા સમાન કહ્યું શા માટે તો કે ઉપરના પાંચ હક રહ્યા સ્વતંત્રતાનો હક સમાનતાનો હક धार्मिक स्वतंत्रता हक शोषण विरोधी हक शैक्षणिक सांस्कृतिक हक तो ये पांच हक नो जय भंग थाय अथवा तो कायदा द्वारा उल्लंघन थत हो लोकोना हक जलवाता न हो समय से बंधारणीय इलाजों हक द्वारा से ते अदालत अंदर दाद मांगी सको तो एना कई अदालत हो तो बी अदालत एक वड़ी अदालत શૂન્ય ગણાય કે કાયદો લાગુ પડી શકાતો નથી તો એ જયારે મૂળભૂત હકોનો રક્ષણ થાય એના માટે જે બંધારણીય ઇલાજોનો હક છે એ કરવામાં આવ્યો મૂળભૂત હકનું ઉલ્લંઘન થતું હોય તો એ કાયદાનો કોઈ મતલબ નથી રહેતો એટલે આપણા બંધારણના ઘડવૈયા હોય છે એ મૂળભૂત હકોની અંદર બંધારણીય ઇલાજોનો હક સામેલ કરી અને મહત્વનું કામ કર્યું બાકીના જે દેશની અંદર શું છે કે વ્યક્તિ પોતાનો હક છે એ વેચી શકે ટૂંકમાં પોતાની ઈચ્છા અનુસાર એમ કે મારે હક નથી જોતા તો ચાલે આપણા દેશની અંદર એવું નથી કે ભાઈ મારે છ છ હક નથી જોતા સરકારને જેમ કરવું એમ કરે આપણા દેશમાં એવું નથી થતું આપણે ફરજિયાત હક ભોગવવાના તો આપણા દેશની અંદર જે ઘડવૈયા છે એ આપણને છ હકોના રક્ષણ માટે આ જે બંધારણ ઇલાજોનો હક છે એ દાખલ કરેલો છે એટલે મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ આપણે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતની અંદર જઈ અને મૂળભૂત હકોના રક્ષણ માટે ફરિયાદ કરી શકાય અને અદાલત પણ છે એના માટે અગત્યની ભૂમિકા નિભાવે છે તો ઘણી વખત છે આવા હકોનો ભંગ થાય ત્યારે આ વડી અદાલત સર્વોચ્ચ અદાલત છે એ કેટલાક આજ્ઞાપત્રો કે વટહુકમો જાહેર કરી અને કાયદાને છે એ રદબાતલ જાહેર કરે ત્યાર પછી આ બંને અદાલતોને જે એ અદાલતની સમીક્ષા કાયદાની સમીક્ષા કરવાનો અધિકાર હોય કે જ્યારે કોઈ પણ કાયદો ઘડાય તો એવા સમયે છે કે લોકોને કેટલા પ્રમાણમાં એ યોગ્ય છે કે નહીં એના માટે સમીક્ષા કરે જો એ રદબાતલ જાહેર કરે બરોબર તો એ કાયદો છે એ લાગુ કરી શકાતો નથી એટલે આવા હુકમો બહાર પાડી અને અદાલત છે એ લોકોનું રક્ષણ કરે એટલા માટે છે અદાલતને છે એ પ્રજાના વાલી તરીકે કરવામાં આવે બરોબર આપણા વાલી કોણ તો કે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત એ આપણા જે દેશની કે રાજ્યની પ્રજા છે એના વાલી છે એ કરવામાં હવે મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે કાયદા અસંગત હોય તો એ કાયદો ઘડાતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકના ભંગ બદલ છે એ અદાલતોમાં જવાનો અને હકોનું રક્ષણ મેળવવાનો હક છે એટલે બંધારણમાં જે આપવામાં આવેલા કાયદાઓ છે મૂળભૂત હકો છે એ નાગરિકોને ઉપલબ્ધ કરાવ્યા છે તો આ હકો સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આપણને આપણા હકો મળી રહે અને સરકારને નિયંત્રણમાં કાયદા ઘડવાની અંદર નિયંત્રણમાં રાખે છે હવે પછીના હોમવર્કની અંદર છે એ આપણે મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આગળ ચર્ચા કરશું હોમવર્કની અંદર છે એ તમારે બંધારણીય ઇલાજોનો હક લખવાનો છે અસ્તુ